વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 13 સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન આના વિશે આજે અભ્યાસ કરવાનો છે. તો સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન, તો આના વિશે આપણે વિચારીએ તો સજીવોમાં વહન એટલે શું? પેલા તો આપણે સમજીએ તો વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને આપણે વહન કહીએ છીએ. પરિવહન એટલે શું? તો કે આખા બધી જ જગ્યાએ ફરવું અને પાછું પોતાની મૂળ જગ્યાએ આવી જવું, તેને આપણે પરિવહન કહીએ છીએ. અને ઉત્સર્જન એટલે શરીરમાં જે નકામો કચરો છે કે કોઈ પણ વસ્તુને બહાર કાઢવી, એને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન. તો આપણે આ પ્રકરણની અંદર સજીવોમાં વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, પરિવહન એટલે બધે જ ફરવું અને ઉત્સર્જન એટલે બહાર કાઢવું. તો આ પ્રક્રિયા આપણે પહેલા વનસ્પતિમાં જોશું અને પછી પ્રાણીમાં જોશું. હવે એના માટે આપણે કેટલીક પ્રસ્તાવના જોવાની છે. તો આપણને ખ્યાલ છે કે બહુકોષી સજીવનું શરીર જટિલ રચના ધરાવે છે. બહુકોષી, બહુકોષી સજીવ કોને કહેવાય? કે જેના સજીવોમાં ઘણા બધા અંગો રહેલા છે અને દરેક અંગ પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે. તો બહુકોષી સજીવ છે એની શરીરની રચના કેવી છે? જટિલ, સરળ નથી. અમીબા આપણને ખબર છે કે એક કોષી પ્રાણી છે અને સરળ રચના ધરાવે છે, કે કોષ કેન્દ્ર, કોષ રસ છે, કોષ દિવાલ, આ ત્રણ જ વસ્તુ આવેલી છે. જયારે બહુકોષી સજીવ મનુષ્ય, હાથ છે, પગ છે, મોં છે, બરાબર છે, હૃદય છે, આંતરડું છે, આવા અનેક અંગો આવેલા છે. તો બહુકોષી સજીવનું શરીર કેવી રચના ધરાવે છે? જટિલ રચના ધરાવે છે. સજીવને જીવન જીવવા માટે તેમજ જાળવણી માટે શરીરના કોષોને મુખ્યત્વે શેની જરૂર પડે છે? તો કે ત્રણ. આપણે સાદી ભાષામાં નાના ધોરણની અંદર ભણી ગયા હતા કે હવા, પાણી અને ખોરાક. તો હવા, પાણી અને ખોરાક આપણી ત્રણ મુખ્ય જરૂરિયાત છે. તો જ આપણું આ શરીર છે એના કોષો જળવાઈ રહે છે અને સજીવ જીવવા માટે કાર્ય કરી શકે છે. તો ત્રણ વસ્તુની જરૂર છે, હવા, પાણી અને ઓક્સિજન. હવે આપણે અહીંયા આગળના ધોરણમાં ભણીએ છીએ, ઉચ્ચ અભ્યાસ કરીએ છીએ, એટલે હવા નહીં બોલીએ, પરંતુ હવામાં અગત્યનો ઘટક કયો છે? ઓક્સિજન. તો એનો મતલબ કે સજીવના કોષોને જીવવા માટે, તેની જાળવણી કરવા માટે ત્રણ ઘટકોની જરૂર પડે છે. સૌથી પહેલું છે હવા, જેમાં કયો વાયુ રહેલો છે? ઓક્સિજન. બીજું છે પાણી અને ત્રીજું છે ખોરાક. તો એક હવા, બે પાણી અને ત્રણ ખોરાક. એટલે ટૂંકમાં સજીવને જીવન જીવવા માટે ઓક્સિજન, પાણી અને ખોરાક ત્રણની જરૂર પડે છે. હવે આ ત્રણેય પદાર્થો આપણે આપણા શરીરમાં દાખલ કરીએ છીએ. જ્યારે આ શરીરમાં આ ત્રણેય પદાર્થોની જરૂર દરેક અંગમાં છે, એટલે આપણે મોં વાટે ખોરાક લઈએ છીએ, નાક વાટે હવા લઈએ છીએ અને આંતરડામાં ખોરાક રહેલો છે, પરંતુ એની જરૂર હાથ, પગ, મગજ, આંખ, કાન, દરેક અવયવોને રહેલી છે. તો એનો મતલબ કે શરીરના એક ભાગમાંથી જુદા જુદા પ્રકારોના પદાર્થોનું પોષણ કે સંશ્લેષણ, સંશ્લેષણ એટલે બનવું, થાય છે અને શરીરના અન્ય ભાગમાં એનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. દાખલા તરીકે આંતરડામાં ખોરાકનું શોષણ થયું, બરાબર છે. કેટલાક અવયવો એવા છે, ગ્રંથિઓ, કે એમાં સંશ્લેષણ થાય છે, પણ એની જરૂર શરીરના બીજા ભાગમાં છે. તો એક જગ્યાએ એક ભાગમાંથી જુદા જુદા પ્રકારોનું શોષણ અને સંશ્લેષણ થઈ શરીરના અન્ય ભાગમાં, અન્ય એટલે કેવા? તો કે બીજા, જ્યાં જરૂરત છે ત્યાં, તો કે બીજા ભાગની અંદર સ્થાનાંતર પામવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વહન. એટલે કે શરીરના એક ભાગમાં બને છે, બીજા ભાગ સુધી પહોંચે છે. તો આ સ્થાનાંતર થયું એકથી બીજી જગ્યાએ, આને શું કહેવામાં આવે છે? વહન કહેવામાં આવે છે. સજીવો માં વનસ્પતિ અને પ્રાણી બંનેનો સમાવેશ થઈ જાય. સજીવ કહીએ એટલે આપણે બે સમજી જ લેવાનું, વનસ્પતિ અને પ્રાણી. તો આ બંનેમાં વહન કઈ રીતે થાય છે એનો આપણે આ પ્રકરણની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે, બરાબર. તો સૌથી પહેલા આપણે શેમાં જોશું? વનસ્પતિમાં. તો કે વનસ્પતિમાં વહન ક્રિયા કેવી રીતે થાય છે? તો કે વનસ્પતિ વાતાવરણમાંથી, આપણને ખ્યાલ છે, CO2 અને પાણીનો શું કરે છે? ઉપયોગ કરે છે. સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આપણે આગલા પ્રકરણમાં ભણી ગયા છીએ, બરાબર. તો એ કઈ ક્રિયા હતી? આપણને યાદ જ છે, પ્રકાશ સંશ્લેષણ, બરાબર. કે જેમાં CO2, પાણી એનો શું કર્યો? ઉપયોગ. અને સૂર્ય ઉર્જાની મદદથી રાસાયણિક ઉર્જાનું
અન્ય ઉર્જામાં શું કર્યું? રૂપાંતર કર્યું છે. એટલે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું છે. એટલે કે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 ને પાણીનો ઉપયોગ કરે છે, સૂર્ય ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જા મેળવે છે. અહીં બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક આપણને વનસ્પતિ આપેલી છે, ઉપર અહીં સૂર્ય આપેલું છે. તો કે સૂર્યમાંથી અહીંયા CO2 વાયુ અંદર દાખલ થાય છે. CO2 વાયુ શું થાય છે? અંદર દાખલ થાય છે. નીચેથી મૂળમાંથી એ શું લે છે? અંદર શું દાખલ થાય છે? પાણી. અને કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? તો કે રાસાયણિક ઉર્જા. આ ક્રિયા કઈ હતી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો વનસ્પતિના મૂળ વાટે આ પદાર્થો જમીનમાંથી શોષણ પામે છે. હવે આ વનસ્પતિ છે, આ વનસ્પતિની નીચેના ભાગમાં આ શું રહેલું છે? વનસ્પતિનું મૂળ છે. એ જમીનમાંથી શોષણ પદાર્થો મેળવે છે. કયા કયા પદાર્થો મેળવે છે? તો કે કેલ્શિયમ છે, મેંગેનીઝ છે, નિકલ છે, ઝીંક છે, સોડિયમ છે, આયર્ન છે, કોપર, કોબાલ્ટ છે, બોરોન છે. આ બધા જ પદાર્થો એ વનસ્પતિના મૂળ જમીનમાંથી શું કરે છે? મેળવે છે. જે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો તેના દ્વારા ઉર્જા અને કાચા પદાર્થો વનસ્પતિના દેહના બધા ભાગોમાં સરળતાથી પ્રસરણ પામે છે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા મૂળ છે, બરાબર છે, અને અહીં શું છે? પર્ણ છે. તો આ મૂળ અને પર્ણ આ બંને વચ્ચેનું અંતર કેવું છે? ઓછું હોય તો શું થાય? તો કે કાચા પદાર્થો સરળતાથી શું પામી જાય? પ્રસરણ પામે. પરંતુ જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર કેવું હોય? વધારે હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ આ મૂળ અને આ પર્ણ આ બંને વચ્ચેનું અંતર તમે જુઓ છો તો આ અંતર કેવું છે? વધારે. તો જો આ અંતર વધારે હશે તો સ્વાભાવિક છે કે પ્રસરણ પામવા માટે એને ચોક્કસ વહન તંત્રની શું પડશે? જરૂર પડશે. એટલે કે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર વધુ હોય તો ચોક્કસ પ્રકારના વહન તંત્રની શું પડે છે? જરૂર પડે છે. પણ જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો સરળતાથી પ્રસરણ પામે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ બાજુની આકૃતિમાં કે મૂળ છેક જમીનમાં ઊંડે રહેલા છે, પર્ણ છેક ઉપર છે, અને બંને વચ્ચેનું અંતર કેવું છે? વધારે છે. માટે આના માટે ચોક્કસ વહન કરવા માટે વહન તંત્રની જરૂર પડે છે. વનસ્પતિઓ સ્થાનાંતરિત નથી થતી. દાખલા તરીકે આપણે મનુષ્ય આપણે ઉભા થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, એનો મતલબ કે સ્થાનાંતર પામી શકીએ છીએ. પરંતુ વનસ્પતિ જમીનમાં જકડાયેલી છે મૂળ સાથે, માટે સ્થાનાંતરિત થતી નથી. તેથી તેની શક્તિની જરૂરિયાત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત તથા પ્રાણીઓની સરખામણીએ કેવી છે? ઓછી છે. આપણા શરીરની અંદર સ્થાનાંતર સરળથી થતું હશે, કારણ કે આપણે પોતે પણ હલનચલન કરીએ છીએ અને આપણા અવયવોની અંદર પરિવહનની પ્રક્રિયા પણ ઝડપી છે. જ્યારે વનસ્પતિ પોતે સ્થાનાંતર નથી કરતી, માટે એની શક્તિની જરૂરિયાત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થતા પ્રાણીની સરખામણીમાં કેવી છે? ઓછી છે. એટલે પ્રાણીની સરખામણીમાં ઓછી છે, સ્થાનાંતરિત થઈ શકતી નથી. માટે તો આ વનસ્પતિમાં વહન કરવા માટે દરેક અંગો અલગ અલગ રીતે વહન પ્રક્રિયા કરે છે. મૂળ છે એ પોતે શોષેલું પાણી પર્ણ સુધી પહોંચાડે છે, પર્ણ છે એને તૈયાર કરેલો ખોરાક મૂળ સુધી પહોંચાડે છે. આમ વનસ્પતિમાં પર્ણએ તૈયાર કરેલો ખોરાક મૂળ સુધી અને કાચા પદાર્થો મૂળ સુધી વિવિધ ભાગોમાં શું થાય છે? વહન પામે છે. મૂળે શોષેલું પાણી તથા અન્ય પદાર્થો જલવાહક પેશી, જલ એટલે પાણી, તો એનો મતલબ કે પર્ણોએ તૈયાર કરેલો ખોરાક મૂળ સુધી અને કાચા પદાર્થો મૂળ સુધી તેમજ વિવિધ ભાગોમાં શું થાય છે? વહન પામે છે. પણ મૂળે શોષેલું પાણી પાણી માટે કઈ પેશી આવશે? જલવાહક પેશી. અને પર્ણએ તૈયાર કરેલ ખોરાક ખોરાક માટે કઈ પેશી આવશે? અન્નવાહક. એટલે MCQ માટે તમારે યાદ રાખવાનું છે કે પાણી તો જલવાહક પેશી અને ખોરાક તો કઈ પેશી છે? અન્નવાહક પેશી, કે જે બંને વનસ્પતિના પ્રકારની અંદર આવેલી છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ અન્ય ભાગોમાં એ શું પામે છે? વહન પામે છે. હવે આપણે વનસ્પતિમાં સૌથી પહેલા પાણીનું વહન જોશું, પછી ખોરાકનું વહન જોશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જલવાહક પેશી ધરાવે છે. જલ એટલે પાણી, પાણીનું વહન કરતી પેશી, એને કઈ પેશી કહેવામાં આવે છે? જલવાહક પેશી. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એ જલવાહક પેશી ધરાવે છે કે જે પાણીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. હવે પાણી કોણ શોષે છે? વનસ્પતિના
મૂળ એટલે કે જમીનમાંથી આ જમીન છે, આ કયો ભાગ છે? જમીન છે. નીચે શું રહેલું છે? મૂળ તંત્ર. હવે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલું પાણી પ્રકાંડ, શાખા, પર્ણ અને પુષ્પ તરફ એટલે કે ઉપરની તરફ આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે પ્રકાંડ તરફ, પર્ણ તરફ, ઉપર પુષ્પ તરફ દરેક જગ્યાએ વહન પામે છે. તો જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલું પાણી પ્રકાંડ, શાખાઓ, પર્ણ અને પુષ્પ દરેક તરફ વહન પામે છે. હવે જલવાહક પેશીના બે વિભાગો છે એટલે કે એના બે બંધારણીય ઘટકો છે. કદાચ ટૂંકા પ્રશ્નમાં કે એમસીક્યુમાં પૂછાઈ જાય તો જલવાહક પેશી એ બે ઘટકોથી કામ કરતી હોય છે. એમાં એક છે જલવાહિની કી અને એક જલવાહિની. આ બંને શબ્દ જોવામાં સાંભળવામાં સરળ લાગશે, એક જ લાગે છે, પણ છતાં ઘણો બધો તફાવત છે. બંનેના કાર્યો પણ ઘણા બધા જુદા છે. એટલે જલવાહક પેશીના બે બંધારણીય ઘટકો છે, એક જલવાહિની કી, એક જલવાહિની. હવે પાણીના વહન માટે વનસ્પતિના બધા જ અંગોની જલવાહક પેશી એકબીજા સાથે સંલગ્ન રીતે જોડાઈને આખું એક તંત્ર બનાવે છે. દાખલા તરીકે જોઈએ આપણા વનસ્પતિ, તો આ વનસ્પતિમાં અહીં ફૂલ છે, અહીં પર્ણ છે, આ બધી શાખાઓ છે, આ પ્રકાંડ છે. તો અહીં મૂળમાંથી બરાબર છે જેટલું પાણી શોષાય છે એ આખામાં બધે જ જલવાહક પેશી છવાયેલી હોય છે. અને આ જલવાહક પેશી એકબીજા સાથે સંલગ્ન રીતે એટલે સંકળાયેલી છે અને એક આખું સળંગસું બનાવે છે, તંત્ર બનાવે છે. મૂળના કોષો સીધા જ જમીનના સંપર્કમાં છે. આ મૂળના કોષો કે છે, આ શું છે? મૂળના કોષો. આ શું રહેલું છે? જમીનની નીચે એટલે જમીનના સીધા જ શું રહેલા છે? સંપર્કમાં છે. તે જમીનમાંથી આયન ગ્રહણ કરે છે. આમ આયનની સાંદ્રતામાં મૂળ અને જમીન વચ્ચે શું થઈ જાય છે? તફાવત સર્જાય છે. અહીં આપણે જોઈએ છીએ કે આ મૂળ, આ જમીન છે, આ મૂળના કોષો છે. તો આ જમીન અને મૂળના કોષો બરાબર છે. તો આમ આયનની સાંદ્રતામાં બંને વચ્ચે શું થાય છે? તફાવત. આ છે જમીન, એની સાંદ્રતા. આ છે મૂળના કોષો, એની સાંદ્રતા. આ બંને સાંદ્રતા વચ્ચે શું થાય છે? તફાવત. અને તફાવત સર્જાય છે જેને કારણે પાણીનું વહન આ એક જગ્યાએથી ક્યાં જાય છે? બીજી જગ્યાએ. એટલે આ તફાવતને દૂર કરવા માટે પાણી છે એ જમીનના મૂળમાં શું કરે છે? પ્રવેશે છે. એટલે આપણે જોઈએ કે ભાઈ આ પ્રકાંડ છે, તો પ્રકાંડની નીચે આ મૂળ છે બરાબર છે. આ આપણું મૂળ તંત્ર છે. તો આ મૂળ તંત્ર છે, નીચે છે જમીન. તો આ જે જમીનની સાંદ્રતા, જમીન એટલે કે શું છે? અંદર માટી અને સેન્દ્રીય પદાર્થો. તો જમીનની સાંદ્રતા અને આ મૂળમાં પાણી છે એની સાંદ્રતા બંને વચ્ચે તફાવત હતો, એ તફાવતને દૂર કરવા માટે આ પાણી છે એ જમીનની અંદર ધીમે ધીમે મૂળ દ્વારા શોષાઈને શું થાય છે? આગળ વધે છે. એટલે આ પાણીનો ટીપાઓ મૂળમાંથી પ્રવેશે છે અને પ્રકાંડ તરફ આગળ જાય છે. આ પાણીનું વહન જળસ્તંભનું નિર્માણ કરી અને પાણીને ઉપર તરફ દબાણ પૂર્વક ધકેલે છે. એટલે નીચેથી આખો એક પાણીનો સ્તંભ બની જાય છે. દરેક મૂળમાંથી પાણી આગળ વધે છે અને દબાણ પૂર્વક. આ પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે બરાબર છે. દબાણ પૂર્વક એટલે ધક્કા સાથે. એ કઈ તરફ વધે છે? ઉપરની તરફ. એટલે દબાણ પૂર્વક ઉપરની તરફ જળસ્તંભનું નિર્માણ થવાને કારણે પાણી વહન થાય છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર આપણે જોઈએ તો આ તમને જે તીર તીર કરેલી રચનાઓ જોવા મળે છે તેનો મતલબ કે નીચેથી પાણી ગ્રહણ થયું અને ઉપરની તરફ શું થાય છે? પર્ણ સુધી પહોંચે છે. શા કારણે? દબાણ પૂર્વક. આખો જે તમને લાઇન્સ બધી એરો દેખાય છે એક સુરચના થાય છે જળસ્તંભ. અને આ જળસ્તંભ પાણીને કઈ તરફ ધકેલે છે? ઉપર તરફ ધકેલે છે. આ દબાણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણીને ટોચની ઊંચાઈ સુધી લઈ જવા માટે પૂરતું નથી. હવે એટલો બધો નીચેથી દબાણ નથી કે જેથી કરીને આ નીચે શોષેલું પાણી છેક ઉપર સુધી પહોંચે બરાબર. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે એની અંદર આ પાણીને ટોચ સુધી, ટોચ એટલે છેટ ઉપર સુધી લઈ જવા માટે પૂરતું
નથી, માટે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જલવાહકમાં પાણીને ટોચની ઊંચાઈ સુધી લઈ જવા માટે બીજો કંઈક વિચાર કરવો પડે અને કુદરતે જ કરેલો છે. તો કે એનો રસ્તો શું છે? તો કે જો પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય તો વાયુરંધ્રો દ્વારા જે પાણી ગુમાવાય તેની જગ્યાએ જલવાહિનીમાં રહેલું પાણી તેની જગ્યા પૂર્ણ કરે. તો દાખલા તરીકે અહીંયા પર્ણ છે, આ પર્ણમાં શું રહેલું છે? રંધ્રો. કયા રંધ્રો? પર્ણરંધ્રો. એ વાતાવરણની અંદર શું ગુમાવે છે? પાણી શું કરે છે? ગુમાવે છે. પાણી શું થાય છે? અહીં ગુમાવે છે. એટલે પર્ણમાં રહેલા પર્ણરંધ્રો H2O શું કરે છે? ગુમાવે છે. હવે આ H2O ગુમાવે તો એ જગ્યા ખાલી પડી, તો અહીંથી પાણી જે ગયું એ પાણી ગુમાવાઈ ગયું, માટે તેની જગ્યાએ એટલે વાયુરંધ્રો દ્વારા જે પાણી ગુમાવાયું તેની જગ્યાએ જલવાહિનીમાં રહેલું પાણી કઈ તરફ જાય છે? ઉપર. એનું જગ્યા શું કરે છે? પૂર્ણ કરે છે. આ પાણીના અણુઓનું બાષ્પીભવન થવાથી પર્ણના કોષોમાં ખેંચાણ બળ ઉદભવે છે. આ ખેંચાણ બળને કારણે મૂળની જલવાહિનીના કોષોમાંથી પાણી છે એ શું થતું જાય? ખેંચાય છે. હવે અહીંથી પાણી થોડું 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 પાણી સ્વરૂપે ઉપર ગયું, બરાબર છે? અહીંથી પાણી બહાર નીકળી ગયું એટલે આ પાણી ખેંચાઈને ક્યાં આવ્યું? ઉપર આવ્યું. હવે આ જગ્યા ખાલી થઈ, અહીં ખાલી જગ્યા પડે છે એ માટે થઈને મૂળની જલવાહિનીના કોષો જમીનમાંથી પાણીને પાછું શું કરી લે છે? ખેંચી લે છે. આમ આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. એટલે ફરીથી જમીનના માટી રહેલી છે, જમીનની સાંદ્રતા, મૂળમાં રહેલા પાણીની સાંદ્રતા, બંને વચ્ચે તફાવત છે. આ તફાવત દૂર કરવા માટે પાણીની પ્રકારની અંદર જળસ્તંભનું શું થાય છે? નિર્માણ થાય છે. પાણીને કઈ તરફ ધકેલે છે? ઉપર તરફ ધકેલે છે. પણ છેક ઉપર સુધી નથી જઈ શકતું, છેક ઊંચાઈ સુધી, ટોચ સુધી જઈ શકતું નથી. અને એને માટે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં શું થાય છે? તો કે પર્ણમાં રહેલા પર્ણરંધ્રો પાણીને ગુમાવે છે, એ જગ્યા ખાલી થાય છે. આ ગુમાવેલા પાણીની જગ્યાએ જળવાહિની મારફત રહેલું પાણી ઉપર તરફ આવે છે. હવે પાણી ઉપર જાય છે, ઉપરથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે એટલે પર્ણમાં પાછું ખેંચાણ થાય, એટલે એ નીચેથી પાણીને ખેંચે છે. આ મૂળની જળવાહિનીમાંથી કોષો પાણી કઈ તરફ ખેંચાય છે? ઉપર ને ઉપર, પ્રકાંડ અને પર્ણ સુધી ખેંચાતું જોવા મળે છે. વનસ્પતિમાં પાણીનું વહન આપણને ખ્યાલ છે કે આ તમને પર્ણાની રચના અહીં આકૃતિમાં જોઈ શકો છો. ઉપર સૂર્યપ્રકાશ છે, બરાબર છે? હવે પર્ણ છે એની અંદર કયો વાયુ દાખલ થાય છે? તો કે CO2. કયો વાયુ બહાર કાઢે છે? O2. અને આ પ્રકાંડ છે, પ્રકાંડમાં નીચેથી શું દાખલ થયું છે? પાણી. હવે પ્રકાંડની અંદર આપણે જોયું કે પાણી નીચેથી દાખલ થાય છે, સૂર્યમાંથી એ કયો શું લે છે? વાતાવરણમાંથી CO2 લે છે. અને અહીં વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે છે? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. બાષ્પોત્સર્જન, બાષ્પ વત્તા ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું કરવું? બહાર કાઢવું. બાષ્પ એટલે પાણીની વરાળ. તો એનો મતલબ વનસ્પતિના હવાઈ ભાગો એટલે પર્ણ અને પ્રકાંડ, તો આ વનસ્પતિના હવાઈ ભાગો બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. તાપમાનનું નિયમન કરવામાં તે મદદરૂપ થાય છે. બાષ્પોત્સર્જનનું કામ શું છે? તો કે ગરમીને કંટ્રોલ કરે છે, કે ભાઈ વાતાવરણની અંદર ધીમે 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 આ પર્ણોમાંથી પાણીની બાષ્પ નીકળ્યા કરે છે, જે વાતાવરણની અતિશય ગરમી નથી થઈ જતી, વાતાવરણમાં થોડી ઠંડક રહે છે. તો કે તાપમાનનું નિયમન કરવા માટે એ મદદરૂપ થાય છે. દિવસ દરમિયાન વાયુરંધ્રો કેવા હતા? ખુલ્લા. આગળના પ્રકરણમાં આપણે ભણી ગયા હતા કે દિવસના પર્ણરંધ્ર ખુલ્લા હોય છે, રાત્રે પર્ણરંધ્ર બંધ હોય છે. તો દિવસ દરમિયાન વાયુરંધ્રો કેવા છે? ખુલ્લા છે. આમ બાષ્પોત્સર્જન દ્વારા થતું ખેંચાણ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલક બળ બને છે. આ વાક્ય તમારા માટે ખાસ અગત્યનું છે કે દિવસ દરમિયાન વાયુરંધ્રો કેવા છે? ખુલ્લા છે. ખુલ્લા થવા હોય એટલે બાષ્પોત્સર્જન થવાનું જ છે.
અને બાષ્પોત્સર્જન થાય એટલે પાણીનું ખેંચાણ થવાનું છે, કારણ કે પાણી પર્ણમાં હતું એ પાણી વાતાવરણમાં જતું રહ્યું, પર્ણમાં ખાલી થઈ ગયું, માટે નીચેથી મૂળથી પાણી ક્યાં આવવાનું છે? ઉપર આવવાનું છે. એટલે આ ખેંચાણ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય શું બને છે? ચાલક બળ. એટલે પાણીના વહન માટે બાષ્પોત્સર્જન જરૂરી જ છે એમ આપણે કહી શકીએ કે બાષ્પોત્સર્જનથી પાણી ગુમાવાતું જાય અને ખેંચાણથી જલવાહકમાં પાણીનું વહન થયા કરે, મૂળ દ્વારા શોષાયા કરે છે. હવે આપણે જોઈએ છે કે લીલા પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું શું થાય છે? સંશ્લેષણ. કાર્બોદિત એટલે આપણે ભણી ગયા પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ એટલે કે સ્ટાર્ચનું નિર્માણ કરે છે. તો આ લીલા પર્ણમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મૂળ દ્વારા પાણીનું શોષણ થયું, પાણી ઉપર તરફ ધકેલું, અહીંથી મૂળનું શોષણ થાય, પાણીનું શોષણ થાય, એ પ્રકાંડોમાં જાય છે, બરાબર છે. અહીં ઉપર સૂર્ય હશે, CO2 છે, પર્ણમાં હરિત કણ રહેલો છે. તો આ હરિત દ્રવ્યને કારણે શું બને છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ એટલે બનવું, સંશ્લેષણનું નિર્માણ થાય છે. હવે લીલા પર્ણથી આ નિપજનું વહન વનસ્પતિના જુદા જુદા ભાગમાં થાય છે. હવે પર્ણ અહીંયા ખોરાક ક્યાં બને છે? પર્ણમાં. પહોંચાડવાનું ક્યાં છે? નીચે. ક્યાં સુધી? મૂળ સુધી. તેનો મતલબ કે લીલા પર્ણોની આ નિપજોનું વહન વનસ્પતિના જુદા જુદા ભાગોમાં સમાન રીતે થાય છે. તો આ પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને શું કહેવામાં આવે છે? સ્થાનાંતરણ. ખોરાક બને છે ઉપર, પહોંચે છે નીચે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ સ્થળાંતર થયું, સ્થળાંતર થયું. તો પ્રકાશ સંશ્લેષણની નિપજ એટલે કાર્બોદિત પદાર્થ થતો સ્ટાર્ચ, એટલે પ્રકાશ સંશ્લેષણ યા નિપજ એટલે કયો પદાર્થ? કાર્બોદિત પદાર્થ. એનું વહન થાય છે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? સ્થાનાંતરણ કહેવામાં આવે છે. સ્થાનાંતરણની પ્રક્રિયા માટે જેમ આપણે કીધું કે પાણીનું વહન થયું તેના માટે જલવાહક પેશી હતી, તો પાણી એટલે જળ, તો ખોરાક એટલે અન્ન. તેનો મતલબ કે સ્થાનાંતરની પ્રક્રિયા માટે કઈ પેશીની જરૂર પડશે? અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશીના પણ બે બંધારણીય ઘટકો છે. તો એ બે બંધારણીય ઘટકોમાં ચાલની નલિકા અને ચાલની કોષો. MCQ માટે ટૂંકા પ્રશ્ન માટે બંને નામ યાદ રાખવાના છે કે અન્નવાહક પેશીના બે ઘટકો છે ચાલની નલિકા, ચાલની કોષો. ફરીથી યાદ રાખી લો, પાણીના વહન માટે કઈ પેશી હતી? જલવાહક પેશી. એના બે ઘટકો કયા હતા? જલવાહિની કી અને જલવાહિની. અને અન્નવાહક પેશી માટે થઈને ખોરાકનું વહન થાય છે તો કયા બે ઘટકો રહેલા છે? ચાલની નલિકા અને ચાલની કોષો. તો આ એક ચાલની નલિકા, ચાલની કોષો બંને પર્ણએ તૈયાર કરેલો ખોરાક મૂળ સુધી શું કરશે? અને અન્ય ભાગો સુધી સમાન રીતે શું કરશે? પહોંચાડશે. તો આને કહેવામાં આવે છે વનસ્પતિમાં ખોરાક તથા અન્ય પદાર્થોનું વહન. હવે વનસ્પતિમાં ખોરાક અને અન્ય પદાર્થોનું વહન થાય છે કેવી રીતે? તો આપણે કીધું કે અન્નવાહક પેશી દ્વારા. અન્નવાહક પેશીમાં આપણે બે ઘટકો જોઈ ગયા હતા, ચાલની નલિકા અને ચાલની કોષો. તો કાર્બોદિત પદાર્થ, એમિનો એસિડ, વનસ્પતિના પ્રરોહાગ્ર, પ્રરોહાગ્ર એટલે આગળનો ભાગ, અને મૂળાગ્રથી સંશ્લેષણ થતા વિવિધ સ્ત્રાવો છે, બરાબર છે. તો અન્નવાહક પેશી દ્વારા એક તો કાર્બોદિતો, પછી એમિનો એસિડ, વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂળાગ્રથી, આ બંને જગ્યાએથી, પ્રરોહાગ્ર એટલે ઉપરનો ભાગ, મૂળાગ્ર એટલે નીચેનો ભાગ. તો આ બંને જગ્યાએ જેટલું સંશ્લેષણ થાય છે એ વિવિધ સ્ત્રોતો એનું સ્થાનાંતર કરે છે ઉર્ધ્વ દિશામાં અને અધો દિશામાં. કારણ કે કેટલાક પદાર્થો ઉપર ઉત્પન્ન થાય એને ક્યાં જવાનું છે? નીચે. કેટલાક પદાર્થ નીચે ઉત્પન્ન થાય એને ક્યાં જવાનું છે? ઉપર. એટલે એનો મતલબ ઉપરથી નીચે તો કઈ દિશા થઈ? અધો દિશા. એટલે ઉપર થી ક્યાં જશે? નીચે. તો ઉપરથી નીચે તો કઈ દિશા યાદ રાખવાની? અધો દિશા. અને નીચેથી ક્યાં જશે? ઉપર. તો કઈ દિશા થઈ? ઉર્ધ્વ દિશા. આ બંને ઉર્ધ્વ અને અધો, આ બંને શબ્દ તમારે હવે વિજ્ઞાનમાં આ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે ઉપર કે નીચે એવો શબ્દનો ઉપયોગ કરતા નથી. આ સમજવા માટે પૂરતું છે કે ઉપરથી નીચે તો અધો દિશા, નીચેથી ઉપર તો ઉર્ધ્વ દિશા. હવે આપણે કીધું કે કાર્બોદિત પદાર્થ, એમિનો એસિડ,
આ બધું વિવિધ સ્ત્રાવો આ બધું ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે કેટલાક પ્રરોહાગ્રમાં ઉત્પન્ન થાય, કેટલાક મૂળાગ્રમાં ઉત્પન્ન થાય. તો જો પ્રરોહાગ્રમાં ઉત્પન્ન થતા હશે તો એને ક્યાં જવું પડશે? નીચે. એનો મતલબ આ ઉપરનો ભાગ એ તમારો કયો ભાગ થયો? પ્રરોહાગ્ર, બરાબર છે. તો હવે આ પ્રરોહાગ્રમાં જો ઉત્પન્ન થાય તો એને ક્યાં જવું પડશે? નીચે. એટલે કઈ દશા થઈ? અધો દિશા થઈ. અને જો મૂળાગ્ર, આ નીચેનો ભાગ છે, એ કયો કહેવાશે? મૂળાગ્ર. મૂળાગ્રમાં ઉત્પન્ન થયું તો ક્યાં જશે? ઉપર. તો એ કઈ દિશા થઈ? ઉર્ધ્વ દિશા. આમ સ્થાનાંતર બંને દિશા તરફ થાય છે, આ યાદ રાખવું જરૂરી છે. પાણીનું વહન નીચેથી ઉપર જ થશે, જ્યારે અન્નનું વહન અન્નવાહક પેશી દ્વારા ઉપરથી નીચે, નીચેથી ઉપર, બંને દિશામાં થાય છે. તો આ પદાર્થના સ્થાનાંતરમાં ઉર્જાની જરૂર. હવે સ્થાનાંતર એમને એમ તો થશે નહીં, એને કાર્ય કરવા માટે શક્તિ તો જોશે જ, તો જ સ્થાનાંતર થાય છે. એનો મતલબ કે આ પદાર્થોના સ્થાનાંતર માટે શેની જરૂર પડશે? ઉર્જાની. એટીપી આપણે ભણી ગયા હતા, જારક શ્વસન અને અજારક શ્વસનમાં, બરાબર છે. જારક શ્વસનમાં આપણને ખબર છે કે ખૂબ વધારે 38 જેટલા એટીપી ઉત્પન્ન થાય છે, વધુ પ્રમાણમાં ઉર્જા. અને અજારક શ્વસનમાં માત્ર 2 એટીપી, એટલે કે ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ ટૂંકમાં ઉર્જા તો જોશે જ, અને એટીપીમાંથી આપણને મળ્યા કરે છે. એટલે પદાર્થોના સ્થાનાંતરમાં ઉર્જાની જરૂરિયાત છે, કે જે આપણને શેમાંથી મળે છે? એટીપીમાંથી મળે છે. હવે જ્યારે આપણને ખબર છે કે ઉપર ખોરાક બને છે સ્ટાર્ચ ગ્લુકોઝ સ્વરૂપે, જેને સુક્રોઝ કહીએ છીએ, તો આ સુક્રોઝ જેવા પદાર્થોનું સ્થાનાંતર અન્નવાહકની ઓછા દબાણ ધરાવતી પેશી તરફ ધકેલે છે. હવે સુક્રોઝ એનો મતલબ સુગર, એમાં આપણને ખ્યાલ છે કે સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત પદાર્થની માત્રા કેવી હોય? વધારે. તેમાં દબાણ કેવું જોશે? ઓછું, કારણ કે એની સાંદ્રતા કેવી હશે? વધારે. એટલે કે જ્યારે સુક્રોઝ જેવો પદાર્થ બને છે તેનું સ્થાનાંતર ઓછા દબાણ ધરાવતી પેશી તરફ ધકેલે છે. એટલે આ એક એમસીક્યુ તરીકે યાદ રાખવાનું છે કે સુક્રોઝ જેવો પદાર્થ બને તેનું સ્થાનાંતર અન્નવાહકની ઓછા દબાણ ધરાવતી પેશી તરફ થાય છે. એટલે કે જે પેશીમાં ઓછું દબાણ હશે એ તરફ સુક્રોઝ છે એ ખસે છે. આ દબાણ દ્રવ્યોને અન્નવાહકની ઓછા દબાણ ધરાવતી પેશી તરફ ધકેલે છે. એટલે આ દબાણ દ્રવ્યો, એટલે કે જેને આપણે કીધું તું સુગર, જે ખોરાક બને છે તે, એ ઓછા દબાણ ધરાવતી પેશી તરફ ધકેલાય છે. આ રીતે અન્નવાહક પેશી વનસ્પતિની આવશ્યકતા મુજબ દ્રવ્યોનું વહન કરે છે. જ્યાં દબાણ ઓછું હશે ત્યાં સુક્રોઝ જશે, જ્યાં દબાણ વધારે હશે ત્યાં અન્ય ઘટકો જશે. તો કહેવાનો મતલબ છે કે અન્નવાહક પેશી વનસ્પતિની જે જે જગ્યાએ, જે ભાગમાં જેટલી આવશ્યકતા હશે એટલા મુજબ જ દ્રવ્યોનું શું કરે છે? વહન કરે છે. તો જેને ખોરાક અને અન્ય પદાર્થોના વહન તરીકે આપણે સમજી શકીએ છીએ.